હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું એક એવી વાનગી બનાવવાની છું જે હંમેશા ડિનરમાં તમારા ઘરે બનતી જ હોય છે, એટલે કે એક વીકમાં એક વખત તો તમારા ઘરે બને જ છે. એનું નામ છે ઢોસા. અને જ્યારે પણ ઢોસા ઘરે બનાવવાના હોય ને ત્યારે આપણે આગલા દિવસથી પ્લાનિંગ કરતા હોય છે કે કાલે તો ઢોસા બનાવવાના છે. પણ આજે હું તમને એવા ઢોસા શીખવાડવાની છું કે જેના માટે કોઈ જ પ્લાનિંગની જરૂર નથી, કઈ જ વિચારવાનું નથી. સાંજના તમે 7 વાગે નક્કી કરો કે આજે મારે ઢોસા બનાવવાના છે અને ક્વિક ઢોસા બની જાય છે. એટલે કે આજે આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે. અને આ ઢોસા એટલા સરસ લાગે છે ને કે તમને એમ થશે કે હવેથી મારા ઘરે આ જ ઢોસા બનશે. સ્વાદમાં તો બહુ જ સરસ છે અને આ ઢોસામાં તમે બહુ જ બધા વેરિએશન પણ કરી શકો છો. આજે તો હું તમને સાદા ઢોસા બતાવી રહી છું અને આ ઢોસા જે સ્ટ્રીટ પર પેલા ચૂલા ઢોસા મળે છે ને એના જેવો જ એનો સ્વાદ આવે છે. એટલે તમે બહુ જ બધા વેરિએશન કરી શકો છો. પિઝા ઢોસા, પાઉંભાજી ઢોસા, મંચુરિયન ડોસા, આવા તમે બહુ જ બધા એની સાથેના વેરિએશન અને કોમ્બિનેશન કરી શકો છો. તો ચાલો હવે શરૂ કરી દઈએ. ઢોસાનું ખીરું બનાવવા માટે સૌથી પહેલા આપણે સોજી લેવાની છે. 1 કપ સોજી લઈશું. સોજી એટલે કે રવો, જે આપણા ઘરમાં નોર્મલી હોય છે એ જ રવો લેવાનો છે. આના માટે કોઈ અલગ રવો લેવાની જરૂર નથી, ઇડલીનો રવો લેવાની પણ જરૂર નથી. જે ઘરમાં હાજર હોય છે એ જ રવો લેવાનો છે જેમાંથી આપણે ઉપમા બનાવીએ છીએ. હવે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, બેસન પણ તમે લઈ શકો છો, અને 1/2 કપ ચોખાનો લોટ લેવાનો છે. ત્રણેય વસ્તુને મિક્સ કરી લઈશું. હવે એમાં 1 કપ ખાટી છાશ ઉમેરીશું. બસ આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરું જે તૈયાર થયું છે એને લગભગ 15-20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને જે સોજી છે એ સરસ રીતે ફૂલી જાય અને ખીરું છે એ એકદમ સરસ થઈ જશે. અને અત્યારે તમને એવું લાગતું હશે કે અત્યારે મીડિયમ કન્સિસ્ટન્સીનું ખીરું આપણે તૈયાર કર્યું છે, પણ થોડી વાર પછી જ્યારે સોજી પાણી પી લેશે એટલે થોડું વધારે ઘટ્ટ થશે. ત્યારે આપણે જોઈ લેવાનું, જો કન્સિસ્ટન્સી વધારે ઢીલી હોય તો, જો વધારે કડક હોય તો એની અંદર થોડું પાણી ઉમેરી દઈશું. તો અત્યારે આપણે એને ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે જે ખીરું આપણે તૈયાર કર્યું હતું એ ખીરું ઘટ્ટ થઈ ગયું છે, એટલે કે સોજીએ પાણી પી લીધું છે, છાશ જે આપણે એડ કરી હતી એ પીવાઈ ગઈ છે અને મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. હવે એમાં આપણે મીઠું એડ કરીશું. એક ટીસ્પૂન મીઠું લઈશું. થોડું પાણી એડ કરીશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું. હંમેશા ઢોસાનું ખીરું જ્યારે પણ આપણે બનાવતા હોય ને ત્યારે એનું ખીરું જે છે એ થોડું મીડિયમ ઘટ્ટ રાખવાનું, બહુ જ પતલું નહીં કરી નાખવાનું. તો ઢોસા એકદમ સરસ બનશે, ક્રિસ્પી પણ બનશે અને એકદમ સરસ લાલ બનશે. જો આ રીતનું ઢોસાનું ખીરું તૈયાર કરવાનું છે. હવે ઢોસા ક્રિસ્પી બને એના માટેની એક સિક્રેટ ટીપ તમારી સાથે શેર કરી દઈ છું કે જ્યારે પણ આપણે ઢોસા બનાવતા હોઈએ એના પહેલા તવીને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાની છે અને એ ગરમ તવી પર આપણે 1 ચમચી જેટલું મીઠું ફેલાવી દેવાનું છે. એકાદ મિનિટ માટે રેવા દેવાનું છે. હવે આ રીતે કપડાથી સાફ કરી લેવાનું છે ઢોસાને, તવાને.
હવે આ બાકીનું વધારાનું જે મીઠું છે એને કાઢી લેવાનું છે. હવે એક ટીસ્પૂન જેટલું ઘી ઉપર ઉમેરવાનું છે અને થોડું પાણી. હવે ક્લીન કરી લઈશું. હવે જે તમારો તવો છે એ ઢોસા ઉતારવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. અને આ રીતે કર્યા પછી જો તમે ઢોસા ઉતારશો તો તમારા ઢોસા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને એની સાથે સાથે બહુ જ સરસ લાલ ભાતવાળા પણ બનશે. હવે ઢોસા ઉતારી લઈશું. આ રીતે ફેલાવતા જવાનું છે વચ્ચેથી લઈ અને પછી ગોળ 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 એવી રીતે ફેલાવતા જવાનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે પણ એકદમ સરસ જાળી દેખાઈ રહી છે. અને ઢોસા હંમેશા છે ને ઘીમાં બનાવવાના તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. બહાર જેવો ઢોસાનો સ્વાદ આવે છે. અને આ ઢોસામાં તમે ઘણા બધા વેરિએશન પણ કરી શકો છો. અત્યારે તો હું સિમ્પલ ઢોસા તમને બતાવી રહી છું પણ એના સિવાય આ ઢોસા સાથે તમે મૈસૂર મસાલો એડ કરી શકો છો, ઉપર સ્પ્રેડ કરી શકો છો, પછી સ્પ્રિંગ ઢોસા બનાવી શકો છો. જે ચૂલા ઢોસા મળે છે ને બસ એ ઢોસા આ જ રીતે બનતા હોય છે અને એનું ખીરું આ જ રીતે હોય છે. એટલે જ્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા હોય કે આથા વગરના ઢોસા બનાવવા હોય. તમારા સાંજ માટેનું ડિનર આજે તૈયાર થઈ ગયું છે. તો હવે આ જ ડિનર તમારે આજે સાંજના બનાવવાનું છે. ઢોસા તો તૈયાર છે, એની સાથે સાંભાર સર્વ કરી લઈશું અને એની સાથે ચટણી પણ. એક સરસ મજાનું મીલ તૈયાર થઈ ગયું છે. તો હવે આ જ રીતે ઇન્સ્ટન્ટ ઢોસા તમે બનાવજો. તો બસ આવી જ નવી નવી વાનગીઓ સાથે અને વાતો સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આવજો.